રાજપીપળા નગરપાલિકાને નવું મોડલ ફાયર સ્ટેશન મળશે. રાજ્યની નગરપાલિકાઓમાં હવે જિલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશન સમગ્ર તૈયાર 37.12 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નિર્માણ થશે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ 5 નગરપાલિકાઓની સામાન્ય સભામાં થયેલા ઠરાવના અનુસંધાને મોડલ ફાયર સ્ટેશન બનાવીને દરખાસ્તો રજૂ કરી હતી. આ દરખાસ્તોમાં જણાવ્યું હતું કે નવસારીમાં 5,000 ચોરસ મીટર જમીન પર 7.45 કરોડ, નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં 5,500 ચોરસ મીટર વિસ્તારમાં 7.38 કરોડ રૂપિયાના ખર્ચે, લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં 5,000 ચોરસ મીટરમાં 7.15 કરોડના ખર્ચે, તેમજ બારડોલી નગરમાં 6,000 ચોરસ મીટર વિસ્તારમાં 7.62 કરોડ રૂપિયાનો ખર્ચ અને દ્વારકામાં 100,000 ચોરસ મીટરમાં 100.52 કરોડ ખર્ચના આ નવા મોડેલ ફાયર સ્ટેશન નિર્માણ કરવાના થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આ નગરોમાં વધતા જતા ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસને ધ્યાનમાં લઈને આ બધી જ દરખાસ્તોને સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે. આ નગરપાલિકામાં મોડલ ફાયર સ્ટેશન અંતર્ગત ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક, એલિવેટર સ્ટોરેજ, રિઝર્વોયર ફાયર સ્ટેશનના કર્મચારીઓ માટે આવાસ તથા અદ્યતન સુવિધાસભર ફાયર સ્ટેશન બિલ્ડિંગના કામો હાથ ધરાશે. આ માહિતી આપતા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલે આપી હતી. રાજ્યની નગરપાલિકાઓમાં આવા મોડેલ ફાયર સ્ટેશન બનાવવાની શહેરી વિકાસ વિભાગના આયોજનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2022-23ના એક જ વર્ષમાં કુલ 20 નગરપાલિકાઓમાં મોડેલ ફાયર સ્ટેશન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે. આ નગરપાલિકાઓમાં આણંદ, નડિયાદ, અમરેલી, ગોધરા, વ્યારા, છોટાઉદેપુર, ભરૂચ, બોટાદ, દાહોદ, ખંભારિયા, ગોંડલ, મોડાસા, પાટણ, મહેસાણા અને કરજણ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. દીપક જગતાપ, જયદેવશ્રી, રાજપીપળા. રાજપીપળા આપણા નવું ફાયર સ્ટેશન બનાવવા આપણા મુખ્યમંત્રીશ્રીએ આપણને જાહેર કર્યું છે, તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને મને પણ ઘણો આનંદ છે અને મારા બધા જે કાર્યકર્તાઓ છે તેમને પણ ઘણો આનંદ છે. રાજપીપળામાં જૂનું ફાયર સ્ટેશન તો છે જ, પણ વધતી જતી વસ્તીને કારણે નવું